માળિયા હાટીને માર્કેટિંગ યાર્ડમાં કૃષિ મહોત્સવ તારીખ 24/11 અને 25/11 એમ બે દિવસ શરૂ કરાયો છે. આપણો સંકલ્પ વિકસિત ભારત રત્ને માળિયા હાટીનાએ આવી પહોંચતા મહાનુભાવોએ આવકાર્યો હતો. આપણો સંકલ્પ વિકસિત ભારત રત્ને માંગરણ માળિયા હાટીનાના ધારાસભ્ય ભગવાજીભાઈ કરગઠિયા સહિત આગેવાનો અને અધિકારીઓએ લીલી ઝંડી આપી હતી. માળિયા હાટીના રથના સ્વાગત પ્રસંગે કૃષિ ખાતાના અધિકારીઓ, પદાધિકારીઓ, ગ્રામ સેવકો, કૃષિ વૈજ્ઞાનિકો, શાળાના શિક્ષકો, ગામના સરપંચ, આગેવાનો, ખેડૂતો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ પ્રસંગે મદદનીશ ખેતી નિયામકે ખેતી વિશે માહિતી આપી હતી. વિસ્તરણ અધિકારીએ આધુનિક ખેતીથી કૃષિ ઉત્પાદન વધતા ખેતી સાથે ખેડૂતની પણ સમૃદ્ધિ વધી હોવાનું જણાવ્યું હતું. આપણો સંકલ્પ વિકસિત ભારત રથ એક મહિના સુધી તાલુકાના તમામ ગામોમાં ફરીને બાગાયત, પશુપાલન અને ખેતી વિષયક માર્ગદર્શન ખેડૂતોને પૂરું પાડશે. આજ રોજ માળિયા હાટીના પીપીએમસી ખાતે 2023 રવિ કૃષિ મહોત્સવનું આયોજન કરેલું હતું, જેમાં તાલુકાભરમાંથી તાલુકા ભાજપના આગેવાનો તથા ખેડૂતો અને ગ્રામ પંચાયતના સરપંચો મોટી સંખ્યામાં ઉપસ્થિત થયા. આ કાર્યક્રમમાં દરેક પ્રકારના વિવિધ સ્ટોલ પણ ધારાસભ્યશ્રી દ્વારા નિહાળવામાં આવ્યા. આ કાર્યક્રમની શરૂઆત પહેલાં જે વિકસિત ભારત જે રથયાત્રાનું લીલી ઝંડી અને પ્રસ્થાન પણ ધારાસભ્યશ્રી ભગવાનજીભાઈ કરગઠિયાના હસ્તે કરી અને આ કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો.